આ વિકાસશીલ ગુજરાતના અદ્ભુત દ્રશ્ય જુઓ. વિકાસ એવો આંખે વળગીને દેખાય છે કે આંખો અંજાઈ જાય. જે 108 એમ્બ્યુલન્સ મિનિટોમાં જ જરૂરિયાત સમયે પહોંચી જતી હોવાની સરકાર બણગાં ફૂંકતી હોય છે, તે 108ની હાલત જુઓ. 108 સાથે તો જાણે ગજબનો ખેલ થઈ ગયો, કારણ કે આ વિસ્તારના રસ્તાઓ જેટલા અદ્ભુત છે કે 108ને પણ સારવારની જરૂર પડી જાય. અને આ દ્રશ્યો આ વાતને સાર્થક કરવા માટે પૂરતા છે. દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડીના કેવડી ગામના છે. અહીં મેણ ફળિયાને જોડતા રોડ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે સગર્ભાને લેવા પહોંચેલી 108 એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી બાંધીને ખેંચવી પડી. બન્યું એવું કે સગર્ભા મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલ જવાની જરૂર પડી. 108ને બોલાવાય તો 108 પાક્કા રોડથી ગામ સુધી પહોંચી ગઈ, પરંતુ વર્ષો જૂનો રોડ જે બિસ્માર હાલતમાં પડ્યો હતો ત્યાં સ્થિતિ એવી થઈ કે સગર્ભાને લઈને ઢાળ ચઢી ન શકતા 108ને ટ્રેક્ટરથી બાંધીને ખેંચવી પડી. અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જીવ સટોસટીના ખેલ વચ્ચે આખરે ભગવાનનો પાર માનવો રહ્યો કે સદનસીબે સગર્ભા સમયસર દવાખાને પહોંચી ગઈ અને દવાખાનામાં સફળ રીતે પ્રસૂતિ પણ થઈ. જોકે સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો વાયરલ છે અને લોકો રોજના કેટલાય કિલોમીટર રસ્તાઓ બનાવતી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે. છોટાઉદેપુરથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક.